મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો નુકસાનીને લઈને ખેડૂતોને લઈને આ સમાચાર. રાજ્યમાં ભારે વરસાદને પગલે પાકને નુકસાન પહોંચ્યું છે. પારાભાર મુશ્કેલીનો સામનો ખેડૂતો કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિત ભાગોમાં ભારે વરસાદથી નુકસાન પહોંચ્યું છે અને આ નુકસાન ખેડૂતોને થયું છે. ખેતપાકને નુકસાન થતા સર્વે બાદ વળતરની માંગ કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા આ માંગણી કરવામાં આવી રહી છે. પહેલા સર્વે કરો અને ત્યારબાદ અમને વળતર આપો તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ભારે વરસાદને પગલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે. હજી પણ 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સમગ્ર જગ્યાએ પાકને નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદને પગલે હજુ પણ નુકસાન થવાની શક્યતાઓ, આ પહેલાં પણ ભારે વરસાદ વરસતા અસહ્ય નુકસાન પહોંચતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ સહિતના ભાગોમાં ભારે નુકસાન પહોંચ્યું છે. ખેતપાકને નુકસાન થતા સર્વે બાદ વળતરની માંગ ખેડૂતો કરી રહ્યા છે. તો આની સાથે જ વલસાડથી પ્રમુખ જે છે ભગુભાઈ પટેલ તે આપણી સાથે જોડાઈ ગયા છે. ભગુભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. જે રીતે નુકસાન થઈ રહ્યું છે તેને લઈને સૌથી પહેલા કઈ માંગ, શું વલોપાત? વલસાડ જિલ્લો એ બાગાયતી વિસ્તાર છે, જેની અંદર કેરી, ચીકુ, કેળા અને તમામ પ્રકારની શાકભાજીઓ થાય છે અને એપીડાએ એને ફ્રૂટ એન્ડ વેજીટેબલ એક્સપોર્ટ ઝોન તરીકે ડિક્લેર કરેલો છે. ગ્રીન બેલ્ટ છે અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો બગીચા તરીકે ઓળખાય. એની જે અલ્ફાન્સો કેરી છે એ વિશ્વવિખ્યાત છે. વલસાડ જિલ્લામાં લગભગ ખુલ્લી સિંચાઈ હેઠળ આવરી લેવાયેલો વિસ્તાર છે. જે આ વરસાદ પડ્યો છે એ અતિશય ભારે વરસાદને કારણે, ભૌગોલિક પરિસ્થિતિને જોઈએ તો વલસાડની અંદર જે નદીઓ આવેલી છે એ બેઉ કાંઠે વહેતી હતી અને ભરપૂર નુકસાન થયું છે. વલસાડમાં શહેરમાં પણ દાણા બજાર જે કહેવાય છે તેની દુકાનોમાં પાણી ઘૂસી ગયા અને આજનો પુષ્કળ બગાડ્યો. શાકભાજી દ્રષ્ટિએ જોઈએ તો વેળા વેળા શાકભાજીઓ છે, ગલકા, તુરિયા, આ બધા પાકોને પુષ્કળ નુકસાન થયું છે. કારણ કે અતિશય વરસાદને લીધે એના મૂળમાં કોવાટ લાગી જાય છે અને જે શેરડી છે વલસાડ જિલ્લામાં ખાસ કરીને શેરડીનો પાક પણ પુષ્કળ થાય છે. વલસાડ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ગંડેવી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણગંગા સુગર ફેક્ટરી, મરોડી સુગર ફેક્ટરી, કાવેરી સુગર ફેક્ટરીઓ બધી આવેલી છે. એટલે આજુબાજુના વિસ્તારમાં શેરડીનો પાક પુષ્કળ થાય છે. એમાં પણ જીવાતો લાગી ગઈ છે અને ફક્ત ભારે વરસાદ જ ન હતો, વરસાદની સાથે વાવાઝોડું પણ હતું. એટલે હું મારી વાત કરું તો મારી પાસે આંબાના જે ઝાડો છે તે ઝાડો લગભગ 4-5 ઝાડો જમીનદોસ્ત થઈ ગયા. સાગના જે ઝાડો હતા તે પણ જમીનદોસ્ત થઈ ગયા અને શાકભાજીમાં વેંગણ છે, મરચી છે, આ જે બધા પાકો જે ખેડૂતોએ વાવેલા હતા એ પુષ્કળ વરસાદને લીધે એ કોવાઈ ગયા છે, જમીનદોસ્ત થઈ ગયા છે અને કોવાઈ ગયા છે. એટલે ફરીથી આ પાકો શાકભાજીઓ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા, ડૂબી ગયા અને એના લીધે ડાંગરના પાકને પણ નુકસાન થયું છે. ખાસ કરીને વધારે પડતું ડાંગર આખા જિલ્લાની અંદર લગભગ 76,540 હેક્ટરમાં ડાંગર થાય છે અને 43,500ની ઉપર લગભગ કેરીનો પાક થાય છે. કેરીના પાકનું પણ નુકસાન પામે એવી પરિસ્થિતિ છે. કારણ કે પાણી વધારે પડતું ભરાઈ રહેવાથી એમાં નુકસાન થાય છે. શાકભાજીની અંદર મોટેભાગે ભાવો ઉચકાયા છે અને પ્રોપર જે શાકભાજી મળવી જોઈએ, દાખલા તરીકે વેંગણ છે, તુરિયા છે, ગલકા છે, એ અહીંયાની જે શાકભાજી લોકોને મળવી જોઈએ એ મળી નથી રહી અને બહારથી દાખલા તરીકે નાસિકથી, મહારાષ્ટ્રથી શાકભાજીનું આયાત કરવું પડ્યું છે અને તેના લીધે ભાવો પુષ્કળ ઊંચા રહ્યા. ખેડૂતોને જે નુકસાન થયું છે, અગાઉ પણ કપરાડા અને ધરમપુરમાં એનું સર્વે કરવામાં આવેલું અને હું માનું છું કે ત્યાં વિધાનસભામાં પણ આ પ્રશ્ન ઉપસ્થિત થયો અને સર્વે થયા પછી બાગાયતી અધિકારીએ એનો રિપોર્ટ પણ કર્યો. આ સમાચાર ન્યૂઝ પેપરોમાં પણ આવ્યા પણ ખેડૂતોને મળતર વળ્યું નથી. એ જ રીતે કેરી પાક ગયા વખતમાં નુકસાન ગયેલું, એના ફોર્મ પણ ભરાયા, સર્વે પણ થયું પણ એમાં પણ ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ફાયદો થયો નથી. એટલે સરકારને મારી વિનંતી છે
હું ખેડૂત સમાજનો પ્રમુખ છું, ગુજરાત ખેડૂત સમાજનો ટ્રસ્ટી છું અને ગુજરાત ખેડૂત સમાજનો ડાયરેક્ટર પણ છું. ખેડૂતોની જે આ પરિસ્થિતિ આકસ્મિક આવે છે કુદરત સામે લડવાની, એની અંદર સરકારે એક નીતિ બનાવવી જોઈએ. અને હું તો એમ કહું છું કે ઇન્સ્યોરન્સ હેઠળ આ બધા પાકો આવરી લઈને ખેડૂતો એનું પ્રીમિયમ ભરે અને તેને કે વળતર રૂપે કંઈક ને કંઈક મળવું જોઈએ. આ પરિસ્થિતિમાં, કુદરતી આફતમાં પરિસ્થિતિ એવું ખેડૂતો માટે બોજ આવી પડે છે કે ખેડૂતો દેવું કરીને લોન લઈને સાહુકારો પાસેથી પૈસા લઈને ખેતીનું પ્લાનિંગ તો કરે છે, બિયાર પણ વાવે છે અને બધું કરે છે, પણ કુદરતી આફત સામે જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે સરકારે એની સામે જે કંઈ મદદ કરવી જોઈએ તે થતી નથી. અને પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે કે વલસાડ જિલ્લામાં એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ખેડૂતો ખેતી છોડીને ઇન્ડસ્ટ્રી તરફ કામગીરી કરવા માટે એના છોકરાઓ પરિવાર જવા લાગ્યો છે, કારણ કે ખેડૂતોમાં અસરે, ખેતીમાં અસરે એમને નુકસાન જ જાય છે. એટલે પર્યાય રૂપે ખેતી છોડીને ખેડૂતનો દીકરો ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા જાય છે. એટલે સરકારને મારી ફરીથી વિનંતી છે કે આ તરફ ધ્યાન આપો. અને મેં આગળ પણ મારા વિડીયો મેં વાયરલ કરેલા છે કે ગયે વખતે કેરીનો પાક જે હતો એ ટોટલ નિષ્ફળ ગયો. વલસાડ જિલ્લામાં ફક્ત 80-90% કેરી થઈ અને એમાં જે ખેડૂતોના માટે દવા બિયારણનો જે ખર્ચ એનો માથે પડ્યો અને એને મળી નથી શકતો. એટલે સરકારે આ બાબતે વિચારવું જોઈએ. બગુભાઈ, આપ ખેડૂત સમાજના આગેવાન છો, તો વલસાડમાં ખરેખર કયા પાક સારો નફો આપતા હોય છે અને કયા પાક ટોટલી નુકસાનીમાં ગયા છે, અને ખેડૂતોની હાલ શું માંગ છે જે વલસાડના ખેડૂતો છે તેને લઈને? મારી ઉંમર 73 વર્ષની છે અને 73 વર્ષથી હું જોઉં છું કે વલસાડના ખેડૂતો મોટે ભાગે કેરી પાક પર નિર્ભર છે. અને મોટે ભાગે જે કંઈક પ્રોજેક્ટો આવ્યા છે તેમાં મોટે ભાગે કેરીના ઝાડનો જ નાશ થાય, એટલે કેરી પર ખાસ નિર્ભર છે. અને વલસાડનું હવામાન એવું છે કે કેરી પાકને પુષ્કળ માફક આવે છે. પણ ગઈ સાલની હું વાત કરું તો 15 ડિગ્રીથી જો ટેમ્પરેચર ડાઉન નહીં થાય તો એ ફ્લાવરિંગ કેરીમાં આવતું નથી. બે વખતે એ 15 ડિગ્રીથી ટેમ્પરેચર નીચું નહીં ગયું અને લગભગ 42-45 ડિગ્રી સુધી ટેમ્પરેચર ગયું અને કેરીનો પાક નિષ્ફળ ગયો. હવે એ પ્રમાણે જે વાતાવરણમાં પલટો આવે છે, દાખલા તરીકે અત્યારે પુષ્કળ વરસાદ પડ્યો, એ પ્રમાણસર વરસાદ પડે તો ખેતીને પુષ્કળ ફાયદો થાય એવી વલસાડ જિલ્લાની જમીન છે. વલસાડ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ પણ એવી છે, પણ કુદરતી આફતને લઈને પુષ્કળ આ અતિવૃષ્ટિ વરસાદ આખા સિઝનનો અમારે ત્યાં 100 ઇંચની આજુબાજુ વરસાદ પડતો હોય છે. તો આ વખતે 100 ઇંચની ઉપર વરસાદ અત્યારે સપ્ટેમ્બરની શરૂઆતમાં જ થઈ ગયો અને કપરાડામાં તો લગભગ 140 ઇંચથી વધારે વરસાદ થઈ ગયો છે. એટલે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને નુકસાન થાય છે. બીજા પાકમાં જનરલી ચીકુનો પાક છે, ત્યાર પછી શેરડી અને ડાંગર અને જુદા જુદા પ્રકારની શાકભાજીઓની ખેતી કરીને ખેડૂતો જીવે છે. વલસાડ જિલ્લામાં મોટે ભાગે નાના ખેડૂતો છે, જે લગભગ 2 એકર કે 3 એકરથી નીચેની જમીન ધરાવતા ખેડૂતો છે. 5 એકરથી જમીન ધરાવતા ખેડૂતો ખૂબ જ ઓછા છે, 15-20% પણ નહીં હોય. એટલે નાના નાના ખેડૂતો જે ખેતી ઉપર નિર્ભર રહે છે એ ખેડૂતોને આવા વાતાવરણથી અને આવા કુદરતી ફટકા પડવાથી મોટું નુકસાન. ભગુભાઈ, જે સરકારી સહાયની વાત છે કે નુકસાની જે થાય પણ એના 15% સહાય ચૂકવવામાં આવે છે, તો આ સહાયથી ખેડૂતોમાં શું સંતોષ છે અને જો નથી તો તેના માટે આગામી પગલાં શું રહેશે? હમણાં મેની અંદર મેં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક ઈમેલ કર્યો છે કે દક્ષિણ ગુજરાતની અંદર જે પરિસ્થિતિ છે તેમાં કેરી પાક, જે ખાસ કરીને અમે ઘણા વર્ષોથી માંગ કરીએ છીએ કે એને ઇન્સ્યોરન્સ હેઠળ આવરી લેવાવો જોઈએ. ડાંગરમાં તો ઇન્સ્યોરન્સ આપે છે અને એમાં જે ટકાવારી નક્કી થાય છે, આનાવારી દુષ્કાળની વ્યાખ્યામાં જે નોર્મ્સ આવે છે તેમાં વલસાડ જિલ્લો આજ સુધી કોઈ પણ એ વ્યાખ્યામાં આવરી લેવાયો નથી. અને એના લીધે વલસાડ જિલ્લાને શાકભાજીમાં નુકસાન થાય, ડાંગરમાં નુકસાન થાય કે કેરી પાકમાં નુકસાન થાય, એ દુષ્કાળની પરિસ્થિતિ વલસાડ જિલ્લામાં જાહેર થતી જ નથી. કારણ કે નોર્મ્સ એવું છે કે ઘાસચારા પૂરતું બી વરસાદ પડે તો
તો એને દુષ્કાળની પરિસ્થિતિમાં સામેલ કરવામાં નથી આવતું. એટલો વરસાદ તો વલસાડ જિલ્લામાં પડી જ જાય છે. પણ તેની સાથે ખેડૂતોએ જે ખેતી માટે વાવેતર કરેલું હોય, બિયારણ ખરીદેલું હોય, દવા ખરીદેલી હોય, એ નિષ્ફળ જાય છે. તેની સામે સરકારનું કંઈક યોજના હોવી જોઈએ કે ખેડૂતોને મળે. અને તમે જે વાત કરી કે 15% કે 20% સહાય મળે છે, એ સહાય મસ્કરી સમાન છે. ખેડૂતોની મસ્કરી સિવાય એમાં બીજું કશું જ આવતું નથી. કારણ કે આજે બિયારણો એટલા મોંઘા થઈ ગયા છે, દવા એટલી બધી મોંઘી થઈ ગઈ છે, એટલે 15% ને 20% કશું જ આવતું નથી. એટલે મહેરબાની કરીને સરકાર એ ક્યાં બંધ કરે, અથવા તો 50%ની ઉપર એની સબસિડીની સહાયની યોજના તૈયાર કરે, એવું હું સરકાર નહીં. ભગુભાઈ, આપ જે રીતે આગેવાન છો, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે અને લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. ગીર પંથકની પણ આ જ પરિસ્થિતિ છે. પણ જે સર્વેની કામગીરી છે તેને લઈને કેટલો સંતોષ? જો આ વરસાદ જે પડે છે એ પ્રમાણસર નથી પડતો, તેની અંદર જે પરિસ્થિતિ ઊભી થાય છે એક્ચ્યુઅલી, અને એ અમે અનુભવી રહ્યા છે. તો દાખલા તરીકે શાકભાજીઓ છે, તે અત્યારે વરસાદ પુષ્કળ પડતો હોય ત્યારે લોકોને એવું લાગે, ખેડૂતો તો એના અનુભવી છે એટલે ખેડૂત જાણી જાય છે કે માનો કે મારું 2 એકર વેંગણની ખેતી છે, 4 એકર મારી દૂધીની ખેતી છે, પરવળની ખેતી છે, પીંડાની ખેતી છે, એ અત્યારે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે એમ જ લાગે કે બહુ સરસ થઈ રહ્યું છે. પણ જેવો વરસાદ બંધ થાય અને તાપ પડે, ટેમ્પરેચર ગરમ થાય, ત્યારે એ વેલાવાળા શાકભાજીઓ, એ વેંગણની શાકભાજી કે મરચી કે ટામેટી જે કંઈ હોય, એના મૂળિયા કોઈ જવા, વધારે પડતા વરસાદને કારણે મૂળિયા કોઈ જવાથી ઉપરથી બેટથી ઝાંખી થઈ જાય છે અને 2-3 દિવસમાં એ મરી જાય છે. એટલે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થાય છે. ભગુભાઈ, કૃષિ પ્રધાન દેશમાં જે સહાયો આપવામાં આવે છે તેને તમે કેવી રીતે મૂલવો છો, તે યોગ્ય છે ખરી? મારી દ્રષ્ટિએ જોઈએ તો સહાય જે છે એ આમ જોઈએ તો એક ખેડૂતોને થોડી રાહત થાય એવી યોજના છે. પણ આટલા મોટા ખેતી પ્રધાન દેશમાં અને જ્યારે આજે પણ 65% ખેતી પ્રધાન દેશમાં ખેડૂતો ગામડામાં વસે છે, તો ઘણી વાર સર્વે કરવું પણ મુશ્કેલ હોય છે. દાખલા તરીકે વલસાડ જિલ્લાની નાયબ બાગાયત અધિકારીની જે ઓફિસ છે તેમાં મેક્સિમમ 10-15 માણસો હોય, અને માનો કે 1 તાલુકામાં સર્વે કરવાનું હોય અને સમય મર્યાદામાં કરવાનું હોય ત્યારે એ લોકો પહોંચી નથી વળી શકતા. એટલે સરકારે ખૂબ જ ઉદાર હાથે યોજના બહાર પાડવી જોઈએ કે ભાઈ સર્વે ને એ તો ઠીક છે, પણ એક કેટેગરી નક્કી કરવી જોઈએ. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું તો મારે ત્યાં શાસ્ત્રીય પ્રોજેક્ટમાં બુલેટ ટ્રેન પણ પસાર થાય છે, એક્સપ્રેસ વે પણ પસાર થાય છે, NH-48 પણ પસાર થાય છે, NH-56 પણ પસાર થાય છે, અત્યારે પાલઘરથી સુરત સુધીનો ફ્રેટ ડેડિકેટ ફ્રેટ કોરિડોર પણ પસાર થાય છે, હાઈ ટેન્શન લાઈનો પણ પસાર થાય છે. એની અંદર જે સરકારે નીતિ નક્કી કરેલી છે તો જંત્રી પ્રમાણે જમીનના ભાવ આપવાના, અને અમારો વિસ્તાર તો ફૂલ્લી બગીચો છે, હજારો આવેલા છે. એક્સપ્રેસ વેમાં અમને 7 વર્ષની ઉપરની ઝાડના 80,000 રૂપિયા આપ્યા, બુલેટ ટ્રેનમાં અમને 66,000 રૂપિયા આપ્યા, અને હાઈ ટેન્શનમાં 40,000 રૂપિયા આપ્યા. 2003ના જમીન સંપાદનના કાયદાની અંદર કલમ 32 માં એવી જોગવાઈ કરેલી છે કે ઝાડ અને જમીન જો ખેડૂતનું સંપાદન થાય તો એની અંદર સોલ્યુશન આપવાની જોગવાઈ છે. હવે દરેક કંપની હાઈ ટેન્શન પાવરગ્રીડ, હાઈ ટેન્શન એટલે પાવરગ્રીડ કંપની, બુલેટ ટ્રેન, એક્સપ્રેસ વે, દરેક આ પ્રોજેક્ટની જે એજન્સીઓ છે તે જુદી જુદી રીતે પોતાની રીતે મૂલવીને ખેડૂતોને 1 માં 32,000 આપે છે, 1 માં 40,000 આપે છે, 1 માં 80,000 આપે છે. ખેડૂત એક જ છે, ઝાડ પણ એક જ છે. આ નીતિ સરકારે બદલવી જોઈએ. અને હું તો કેમ કે વલસાડમાં નહીં, નવસારીમાં, સુરત, ભરૂચમાં જે ભાવો જમીન અને ઝાડના આપે છે એ ઝાડો દરેકને સરખી રીતે આપવા જોઈએ. અમારે એક્સપ્રેસ વે ની અંદર અમારે 900 ખેડૂતોના આર્બિટ્રેશન કર્યા છે, બુલેટમાં 300 ખેડૂતોના આર્બિટ્રેશન કર્યા છે. આવી પરિસ્થિતિ, ખેડૂતો એક તો પૈસા ઓછા મળે અને ઓછા પૈસા મળવાથી કોર્ટ કચેરીએ જાય તો એને વધારે ખર્ચો લાગે, અને તે ક્યારે પણ પૈસા આવે તેનું નક્કી નથી, 5 વર્ષે પણ આવે, 10 વર્ષે પણ આવે અને 20 વર્ષે પણ આવે. એટલે આ નીતિ સરકારે, મેં આજે જ વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ હેમંતભાઈ કંસારાને લેટર લખ્યો છે, ભાઈ તમે એક મિત્ર આપો, ધારાસભ્યને પણ બોલાવો, સંસદ સભ્યને પણ બોલાવો, અને કલેક્ટરની અધ્યક્ષતામાં ડેપ્યુટી કલેક્ટર, પ્રાંત અધિકારીઓની એક મિટિંગ કરો
અને આ વસ્તુઓનું નિરાકરણ લાવો જેથી અમારે કોર્ટ કચેરીએ જવું નહીં પડે. જી જી ભગુભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.